આજે આપણે છીએ બાદરપુરા નિવાસી જિગ્નેશભાઈના ખેતરમાં, જેમને બે ભાગમાં મકાઈનું વાવેતર કર્યું છે. મકાઈની ઊંચાઈ 8 ફૂટ જેટલી છે, કાં તો તેનાથી વધારે છે. મકાઈનું ઉત્પાદન સારું એવું જોવા મળી રહ્યું છે. સૌ પ્રથમ મકાઈનું ઉત્પાદન દક્ષિણ મેક્સિકોમાં લગભગ 10,000 વર્ષ પહેલાં સ્વદેશી લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. મકાઈનો સીધો ઉપયોગ મનુષ્ય અને પશુઓ દ્વારા કરવામાં આવે છે. કેટલાક મકાઈના ઉત્પાદનનો ઉપયોગ મકાઈ ઇથેનોલ, પશુ આહાર અને અન્ય મકાઈના ઉત્પાદનો માટે થાય છે, જેમ કે મકાઈનો સ્ટાર્ચ અને કોર્ન સિરપ. મકાઈના મુખ્ય 6 પ્રકારો હોય છે. ડેન્ટ મકાઈ, ફિલ્ટ મકાઈ, પોડ મકાઈ, પોપકોર્ન, ધાન્ય મકાઈ અને સ્વીટ કોર્ન. મારું નામ જિગ્નેશ કુમાર જાદવભાઈ પટેલ, ગામ બાદરપુરા, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. મેં મકાઈનું વાવેતર 11મા મહિનામાં કરેલું. પાયોનિયર કંપનીની મકાઈ છે. DAP, પોટાશ એમ પાયાના ખાતર તરીકે નાખેલું. પછી વાવેતર કરેલું, પછી પાણી મૂક્યું, દાણા મૂકી અને પાણી મૂક્યું. પછી આટલી હાઈટ થઈ 3 ફૂટ ત્યારે પછી ફોરેટ ગોરી અંદર નાખી, એટલે ઈયર ના પડે. ખાતર આપ્યો અને એક વખત પોટાશ નાખ્યું, એમ 3 વખત ખાતર નાખ્યું. અત્યારે સારું એવું હાલ લાગે છે મકાઈમાં. 2-2 ડોડા બેસી ગયા છે, તમે જોઈ શકો છો. વીઘે લગભગ 100 થી 110 મણનો ઉતારો આવશે, એનાથી ઓછો ઉતારો નહીં આવે. મારે ખેડૂતોને ભલામણ કે ઘઉં કરતાં મકાઈ આગળ પડે. ઘઉં તમે લો તો 50-60 મણ લઈ શકો, પણ મકાઈ 110 મણ 100 મણ વીઘે લઈ શકો, એટલે તમારે ઉત્પાદનમાં બી સારો અને ભાવ બી સારો મળી રહે. 280-290 રૂપિયા મણના મળી રહે. ત્યારે ઘઉં જોવો તો આપણે પ્લોટમાં આપો તો 350-350 રૂપિયા મળી રહે. તો આ એકંદરે મકાઈ આગળ પડે. આપણે ખાલી આના માટે જંગલી જાનવર જેવી કે ભૂંડ અને નીલગાયનું જ રક્ષણ કરવું પડે. આપણે આજુબાજુ સાડી બાંધેલી છે અમારે ખેતરની, એ રીતના તમે જાનવરોની અંદર આવતા રોકી શકો. બીજું શું, મકાઈ સારું એવું ઉત્પાદન આપશે. મકાઈનો રોટલો, શેકેલી મકાઈ, બાફેલી મકાઈ, ફાળિયા ખીચડી, પુલાવ, વડા, સૂપ, પાપડ, હલવો, ધાણી, ટોઠા, આ બધી જ મારી મનપસંદ વાનગીઓ છે. આ ઉપરાંત તમારી કોઈ પણ મનપસંદ વાનગી હોય જે મકાઈમાંથી બનતી હોય તો નીચે આવેલા કમેન્ટ સેક્શનમાં લખીને અમને જરૂર જણાવો. ધીરુ રૂરલ વેબ જોવા માટે તમારો આભાર. શું તમે તમારી ખેતીમાં કયા નવું કરી રહ્યા છો? અમને જરૂર જણાવો. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિડીયો નીચે આવેલો રેડ બટન પ્રેસ કરો, ત્યારબાદ તેની બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ નવો વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળી રહે.